Namaskar, Vidyarthi Mitra. Hello, my dear friends. This is Paresh, Gauswami. Aaj aapne dhoran 12 samanya prabha angrezi vishay vishe thodo margdarshan melvishu. Aa video khas 12ma dhoran ma bhanta vidyarthiyo mate chhe ke jemne samanya prabha rakhelo chhe. Hun Girls Highschool Talaja khate higher secondary ma shikshak tarike faraj bajavu chhu. આપણે જોઈએ છીએ કે 12મા ધોરણના બોર્ડનું જે પરિમુખ્ય પરીક્ષાનું એની અંદર ફંક્શન ખૂબ જ મહત્વના છે. ફંક્શનની અંદર સૌથી પહેલા સેક્શન એ ની અંદર ક્વેશ્ચન 8 ટુ 10 ત્રણ માર્ક માટે, 11 ટુ 14 ચાર માર્ક માટે અને 52 ટુ 56 પાંચ માર્ક માટે, એમ કુલ 12 માર્ક માટે ફંક્શન પૂછાય છે. હવે જુઓ તમે, એનો મતલબ એવો થયો કે 100 માર્ક માંથી 12 માર્ક એટલે કે 12% વેઇટેજ ફંક્શન ને આપે છે. અને ફંક્શન માં સૌથી મહત્વનું જો કોઈ ફંક્શન હોય તો એ છે સપોઝિશન. શા માટે મહત્વનું છે? કારણ કે અત્યાર સુધીનો મારો પોતાનો એવો જનરલ સર્વે છે કે એકાદી વાર જુલાઈની પરીક્ષામાં ફંક્શન સપોઝિશન છે એ પૂછાયું નથી. બાકી અત્યાર સુધીમાં બોર્ડની બધી જ પરીક્ષાઓમાં સપોઝિશન ફંક્શન પૂછાણું છે, પૂછાણું છે અને પૂછાણું છે. હવે સપોઝિશન ફંક્શન શું છે? તો સપોઝિશન ફંક્શન એટલે એઝ ઇફ અથવા તો એઝ ઇફ એટલે કયું ફંક્શન? સપોઝિશન. આ ખાસ યાદ રાખવાનું છે. સપોઝિશન પૂછાણું હોય તો એઝ ઇફ લખવાનું છે, એઝ ઇફ પૂછાણું હોય તો સપોઝિશન ગોતીને આપવાનું છે. કારણ કે ક્વેશ્ચન નંબર 8 9 10 એમાં શું પૂછાશે? તમને ત્રણ ફંક્શન આધારે સેન્ટેન્સ આપેલા હશે. સેન્ટેન્સ 8 9 10 ત્રણ સેન્ટેન્સ આપેલા હશે અને આ સેન્ટેન્સમાં કોઈક ને કોઈક ફંક્શનનો યુઝ થયો હશે, ફંક્શન ઓફ લેંગ્વેજીસ. તો એની અંદર જો સેન્ટેન્સમાં આપણે એઝ ઇફ એવો શબ્દ જોઈ લઈએ, એઝ ઇફ થી બે વાક્યોને જોડ્યા હોય તો બ્રેકેટમાં આપણે બીજું કાંઈ ગોતવાનું રહેતું નથી, બ્રેકેટમાં આપણે ગોતવાનું રહેશે ને સપોઝિશન. 8 9 10 11 to 40 એની અંદર શું છે? એઝ ઇફ વાળું વાક્ય આપણે ગોતવાનું છે, એમાં તમને ફંક્શન આપેલું છે અને એની સામે વાક્ય ગોતવાનું છે. 8 9 10 માં વાક્ય આપેલું હશે, ફંક્શન ગોતવાનું છે. 11 12 13 14 માં ફંક્શન આપેલું હશે અને વાક્ય ગોતવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 52 to 56 એમાં શું કરવાનું રહેશે? તો આની અંદર આપણે થોડી ચેલેન્જ વધે છે. આમાં આપણે એઝ ઇટ પછી અડધું વાક્ય આપણે લખવાનું છે, એટલે કે ઇન્કમ્પ્લીટ સેન્ટેન્સ હશે, એને આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. હવે કઈ રીતે સેન્ટેન્સીસ આપેલા છે એના થોડા ઉદાહરણ જોઈ લઈએ અને આ વાક્યને આપણે કઈ રીતે અટેમ્પ્ટ કરીશું એને પણ આપણે લઈ શકીએ. જેમ કે એક અહીંયા સેન્ટેન્સ લખેલું છે, કારા ડાન્સિસ એઝ ઇઝ. એઝ ઇઝ નો પેલા તો મતલબ શું થાય? એઝ ઇઝ, એઝ ઇફ એટલે કલ્પના, ધારણા. અને આ ફંક્શન સપોઝિશન જે છે એ દરેકે દરેક લેંગ્વેજ ની અંદર આવે છે. ગુજરાતીની વાત કરીએ કે પછી હિન્દીની વાત કરીએ, સંસ્કૃત, ઉર્દુ, કોઈ પણ ભાષામાં દરેક ભાષાની અંદર આ પ્રકારના ફંક્શન જોવા મળે છે અને એમાંનો એક છે સપોઝિશન. સપોઝિશન ફંક્શનનો અર્થ થાય છે કે કોઈ એક વ્યક્તિ વસ્તુને એ પ્લેટફોર્મની, એ ફિલ્ડની ઊંચામાં ઊંચી અથવા તો સૌથી વધારે પરિચિત હોય એવી વ્યક્તિ વસ્તુ સાથે એની પરિકલ્પના કરવી. જેમ કે એક ઉદાહરણ લઈએ, નરેશ એટલું ખાય છે કે જાણે ભીમ હોય, અથવા તો મીના એવો ડાન્સ કરે છે જાણે ઐશ્વર્યા રાય હોય. હવે આવી પરિકલ્પના છે એ અંગ્રેજીમાં શેના મદદથી આપણે લખવાની છે? એઝ ઇફ. હવે એઝ ઇફ પછી શું લખવું અને કઈ
વાક્ય આપણને આપેલું છે અહીંયા એક સંયોજક છે અને વાક્ય નંબર 2 લખવાનું છે પહેલા વાક્યમાં આ પહેલું વાક્ય છે અને આ જે છે એ બીજું વાક્ય છે પહેલું વાક્ય લખેલું છે અને બીજું વાક્ય લખવાનું છે પહેલા વાક્યની અંદર નાઉન વર્બ આપેલો છે બીજા વાક્યમાં આપણે નાઉન વર્બ અથવા બીજો અન્ય શબ્દ આપણે લખવાનો છે તો યાદ રાખો મિત્રો સૌથી મહત્વનું છે કે આમાં વર્બના સ્થાને હંમેશા વેર આવશે આ કોઈ દિવસ ન ભૂલો એઝ ઇફ આવે એટલે બીજા વાક્યમાં વર્બના સ્થાને વેર આવે અહીંયા આપણને ખબર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બમાં કોઈ દિવસ વેર આવે પણ જો એઝ ઇફ હોય તો વેર આવે ત્યાર પછી અન્ય શબ્દોમાં આપણે શું કરવાનું છે તો પહેલા વાક્યમાં ફર્સ્ટ સેન્ટેન્સ ની અંદર જે કોઈ વર્બ આપેલો છે તો આપણને ખબર છે અહીંયા આપણો વર્બ છે તો આ વર્બમાં જો કોઈ જે વ્યક્તિ મહારથ હોય હાસિલ કરી હોય એવા વ્યક્તિના નામ જેમ કે માધુરી દીક્ષિત ડાન્સ સારો તો આપણને નામ જે યાદ આવે છે એ કયું નામ આવે તો કે માધુરી દીક્ષિત છે ઐશ્વર્ય રાય છે કોઈ પણ એક કૃષ્ણનું નામ યાદ આવે તો અહીંયા આપણે લખી શકીએ માધુરી દીક્ષિત હવે એક ખાલી જગ્યા બાકી છે અને એ છે સબ્જેક્ટ છે ત્યાં શું આવશે સબ્જેક્ટ આવશે સબ્જેક્ટમાં શું કરવાનું છે મિત્રો સબ્જેક્ટમાં આપણે કરીશું કે જે કોઈ નાઉન છે એ નાઉનના આધારે અહીંયા આપણે પ્રોનાઉન મૂકવાનું જો નાઉન પુલ્લિંગ હોય તો પ્રોનાઉન કેવું આવશે પુલ્લિંગ આવશે નાઉન સ્ત્રીલિંગ હોય તો અહીંયા આવશે પ્રોનાઉન શી નાઉન પુલ્લિંગ છે તો હી એક કરતાં વધારે નાઉન છે તો જેમ કે કારા એન્ડ કૃષિ તો શું આવશે ધે એટલે આ બહુ સરળ છે પણ હવે સમજો કે તમને અહીંયા એઝ ઇફ આપેલો જ નથી તો શું આપણે કરીશું તો સમજો અહીંયા બોર્ડની અંદર એક આવો સેન્ટેન્સ પૂછવાનો છે શ્રેયા સેંગ સોંગ બ્લેન્ક બ્રેકેટની અંદર નવા પરિધિ પ્રમાણે ફંક્શન પણ આપેલું છે અને એ ફંક્શનના આધારે તમારે કયા શબ્દોનો યુઝ કરવાનો છે એ પણ આપશે જ એટલે એઝ ઇફ પણ આપેલું છે તો તમારે તરત જ સેન્ટેન્સ નંબર 2 શરૂ કરતા પહેલા એઝ ઇફ લખવાનું છે એઝ ઇફ લખ્યા બાદ આપણે શું કરીશું એક ખાલી જગ્યા કરીશું એની પછી વેર એની પછી આઈફોન સેન્ડ સેન્ડ એટલે સિંગિંગ સિંગિંગ ની અંદર કોનું નામ આપણને સૌથી પહેલું યાદ આવશે તો સમજો કે શ્રેયા ગર્લ છે તો આપણે લખી શકીએ લતા મંગેશકર માની લો કે કૃષિ હોય તો પુરુષ છે તો અહીંયા પુરુષનું નામ કોઈ લખી શકે જેમ કે કિશોર કુમાર તો અહીંયા આઇકોનનું નામ લખી નાખ્યું અહીંયા આપણે વેર લખી નાખ્યું હવે ફક્ત ને ફક્ત સબ્જેક્ટ વાળી જે આપણી ખાલી જગ્યા છે એ જ લખવાની છે અને એમાં આપણે એક શોર્ટકટ લઈ જઈએ કીધું કે પહેલા સેન્ટેન્સ નું નાઉન છે એના આધારે બીજા સેન્ટેન્સ નું તમારે પ્રોનાઉન બનાવવાનું છે તો શ્રેયા એક જ છે બીજી કોઈ અહીંયા સબ્જેક્ટ છે નહીં અને એ છે સ્ત્રીલિંગ તો આપણે અહીંયા ઓબ્વિયસલી શું આવશે શી શી વેર લતા મંગેશકર શ્રેયા એવા ગીતો ગાતી હતી જાણે એ લતા મંગેશકર હોય એટલે આ જે સેન્ટેન્સ છે એનો નેચર આવો છે હવે એક ટ્વિસ્ટ શું આવી શકે આપણી વચ્ચે એની વિશે થોડી ચર્ચા કરીએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે બોર્ડની અંદર કોઈ એવા સેન્ટેન્સ મૂકી દે છે અથવા તો એવા કોઈ સ્પેલિંગ મૂકી દે છે કે જે વિદ્યાર્થીઓથી થોડા અપરિચિત વિદ્યાર્થીઓ એને બરાબર જાણતા ન હોય થોડો બોર્ડના પેપરને ડિફિકલ્ટ બનાવવા માટે ટ્વિસ્ટ કરવામાં આવે તો એ સમયે શું કરવું આપણે અથવા તો એઝ ઇફ વાળા કોઈ પણ વાક્ય હોય દુનિયાનું કોઈ પણ વાક્ય આપણી સામે આવી જાય એઝ ઇફ તો એ એ આપણે વાક્યને કમ્પ્લીટ કરી શકીએ ખરા તો એની માટે એક સરસ શોર્ટકટ રીત છે એ શોર્ટકટ રીત આપણે શીખીએ આપણે ચર્ચા કરી હતી કે એક
સૌથી પહેલા એક સેન્ટેન્સ નંબર 1 આવે છે અને પછી શું આવે છે સેન્ટેન્સ નંબર 2 આ બંને સેન્ટેન્સ ની વચ્ચે કેવો શબ્દ સપોઝિશન માં આવશે તો કે એઝ ઇફ પછી સેન્ટેન્સ નંબર 2 વર્બ માં હંમેશા આપણે કેવું લખવાનું છે વેર હવે વેર પછી અન્ય શબ્દમાં આપણે આઇકોન લખવાનું છે અને એ આઇકોન આપણે ક્યાં ગોતશું તો કે આગળના સેન્ટેન્સના વર્બના આધારે એ વર્બમાં એ ફિલ્ડની અંદર જે કોઈ આઇકોન છે જે કોઈ પરિચિત નામ છે એનું નામ આપણે અહીંયા લખવાનું છે હવે સમજી લો કે કોઈ એવું ફિલ્ડ આવ્યું છે કે જેની અંદર આપણને ખબર જ નથી જેમ કે એક આપણે અહીંયા ઉદાહરણ લઈએ કે ચલો આર્થ plays cricket as if તો આપણને ખબર છે કે ક્રિકેટમાં આઇકોન છે ધોની પણ હું અહીંયા કરું ભાર્ગવ plays હોકી તો હોકીમાં કોઈ નામ પરિચિત કદાચ ન હોય આપણે તો આની માટે આપણે શું કરી શકીએ તો અહીંયા કોઈ પણ નામ લખવા કરતા એની માટે એક શબ્દ આપણે હંમેશા યાદ રાખીએ એઝ ઇફ પછી બ્લેન્ક વેર એન્ડ ઇન્ટરનેશનલ આઇકોન હવે આ સપોઝિશનની શોર્ટકટ રીત ખૂબ જ સરળમાં સરળ રહી આ તમારો સેન્ટેન્સ બેઠું અને કાંઈ પણ તમારી પાસે ન હોય તમને ન ખબર પડતી હોય પણ એ વાક્યના આધાર ઉપર તમે કેટલું વાક્ય કમ્પ્લીટ કરી શકો અને આ 98% વાક્ય થઈ શકે ફક્ત તમારે આ પેલી ખાલી જગ્યા ભરવાની છે એની માટે તમારે શું કરવું પડશે સબ્જેક્ટના સ્થાન ઉપર જે કોઈ કરતા છે જેમ કે ભાર્ગવ અહીંયા આપેલો હતો તો ભાર્ગવ He's a boy. તો અહીંયા શું આવશે હી હવે સમજી લો કે અહીંયા ભાર્ગવ એન્ડ કારા તો અહીંયા શું આવશે દે વેર તો પછી અહીંયા અહીંયા ઈ એન આપણે કાઢવો પડશે અને અહીંયા બહુવચન લખવું પડશે શા માટે કારણ કે અહીંયા આપણે પ્રોનાઉનની અંદર બહુવચન જ્યારે કરશું દે તો અહીંયા એક વચન ચાલશે નહીં એટલા માટે તો આ જે આપણું સપોઝિશન એક માર્ક માટે હંમેશા પૂછાય જ છે એ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને આશા રાખું છું કે તમને માર્ગદર્શન આપવામાં હું મહદઅંશે સફળ રહ્યો હોઈશ જો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો ધન્યવાદ